હું છું હિતેશ ગઢવી અને તમે જો રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 12th સાયન્સના ટાઈમ ટેબલની. તો 12th સાયન્સ માટેનું બેસ્ટ ટાઈમ ટેબલ કયું છે? બરાબર, તો બેસ્ટ ટાઈમ ટેબલ એવું કે એ ટાઈમ ટેબલ તમે યુઝ કરીને ટોપ કરી શકો. બરાબર, ટોપ કરી શકો એટલે તમારી સ્કૂલમાં ટોપ કરી શકો, કોલેજ આગળ તમારા જિલ્લા સુધી પણ ટોપ કરી શકો છો. કેમ કે એ રીતના ટાઈમ ટેબલ અત્યારે સેટ કરવામાં આવ્યું છે. અને તમને ખબર ના હોય તો હું ટોપર છું એટલે મને ખબર છે કે કઈ રીતના ટાઈમ ટેબલ સેટ થઈ શકે છે. બરાબર, મેં પણ આ રીતના ટાઈમ ટેબલ સેટ કર્યું હતું. તો પ્લીઝ તમને બેસ્ટ ગાઈડલાઇન મળે એ રીતના તમારી હેલ્પ માટે જ અમે દરેક વિડીયો મૂકતા હોઈએ છીએ. કેમ કે આ જે વસ્તુ થઈ છે બધી કોરોનાની ના અંતે, એની અંદર અમે એક નિર્ણય લીધો છે કે જેટલા પણ સ્ટુડન્ટની અમે મેક્સિમમ હેલ્પ કરી શકીએ એટલી ઓછી છે. બરાબર, તો પ્લીઝ તમે જો તમને એવું લાગતું હોય કે અમે ટોપ નહીં કરી શકીએ તો પ્લીઝ એક વખત આ ટાઈમ ટેબલ ચેક કરી લેજો લાસ્ટ સુધી, તો તમને થોડો કોન્ફિડન્ટ વધી જશે કે ના, ઇટ ઇઝ પોસિબલ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આપણે સાયન્સની અંદર પહેલો ફિઝિક્સ સબ્જેક્ટ હોય, બીજો કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ હોય, પછી તમારું ગુજરાતી હોય શકે, કોમ્પ્યુટર હોય શકે, સંસ્કૃત હોય શકે અને હિન્દી પણ હોઈ શકે છે, પછી હોય છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ હોઈ શકે અને ફર્સ્ટ લેંગ્વેજ હોઈ શકે જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો. બરાબર, તો આપણને ડેલી કેટલા કલાકનું રીડિંગ કરીએ તો પૂરેપૂરા માર્ક્સ ગેઇન કરી શકીએ છીએ? પછી તમે આ જે હું કલાક આપું છું એની અંદર તમે અડધા કલાકનું રીડિંગ કરો, અથવા તો તમે જેટલા મેં કલાક આપ્યા છે એનાથી જેટલું ઓછું રીડિંગ કરશો એટલા તમારા માર્ક્સ ઓછા થતા જશે, બાકી એની અંદર કોઈ ફેરફાર થશે નહીં. અને જેટલો ટાઈમ હું કહું છું એટલું રીડિંગ કરશો તો તમે ટોટલ જેટલા પણ માર્ક્સ ગેઇન થવાના હશે એટલા માર્ક્સ તમે ગેઇન કરી લેશો. બરાબર, તમને કોઈ પણ આ ટાઈમ ટેબલ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો મને કોલ કરી શકો છો, પણ હમણાં નહીં, વિડીયો જોયા પછી. બરાબર, તો આ જે છે ફિઝિક્સની અંદર તમને ડેલી થિયરી પોર્શન અને એમસીક્યુ માટે પ્રિપેરેશન કરવાની હોય છે. તો પહેલાં દરેક ચેપ્ટર પકડો. દરરોજ ફિઝિક્સની અંદર 14 ચેપ્ટર છે, કેમિસ્ટ્રીની અંદર 14 ચેપ્ટર છે, મેથ્સની અંદર 14 ચેપ્ટર છે, આની અંદર ખબર નથી મને, 14 જ લીધા હશે આ બેની અંદર, ઇંગ્લિશની અંદર મે બી એટલા જ હશે. તો ફિઝિક્સની અંદર જે આપણા 14 ચેપ્ટર છે એ 14 ચેપ્ટરનો હું ધારું તો તમને 14 ચેપ્ટર 14 દિવસમાં પૂરા કરાવી શકું છું. કેટલા દિવસમાં? ઓનલી 14 ડેઝમાં. પણ આપણે એવું નથી કરવું, આપણી જોડે ટાઈમ છે, ઇનફ ટાઈમ છે. બરાબર, એમ નહીં વિચારવાનું કે ટાઈમ નથી. બરાબર, અત્યારે છે, થોડા ટાઈમ પછી એ ટાઈમ જતો રહેશે, પછી એ ટાઈમ નહીં હોય. બરાબર, અત્યારે છે તો એનો યુઝ કરો. અત્યારે આપણી જોડે ફિઝિક્સની અંદર 14 ચેપ્ટર છે, 14 ચેપ્ટરની અંદર ડેલી એક ચેપ્ટર પકડો, એક ચેપ્ટરને ઓછામાં ઓછા 2 કલાક આપો. અહીંયા કેટલા ફિઝિક્સના એક ચેપ્ટરને 2 કલાક આપો, 2 કલાકની અંદર 1.30 જેટલો કલાક છે, 1 કલાક ને 30 મિનિટ એની થિયરી રીડી કરો, થિયરી અને એના બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો, અને એની અંદરથી થિયરીની અંદરથી એમસીક્યુ વાળા જે પોર્શન્સ હોય છે, બધા ફોર્મ્યુલાઝ હોય છે ફિઝિક્સની અંદર, ફોર્મ્યુલા નામની બુક મેં બનાવી છે અને એ બુક જલ્દી રેડી થઈ જાય ને તમને સેન્ડ કરવામાં આવશે વોટ્સએપ પર. તો એ ફોર્મ્યુલા બુક તમે રીડ કરો તો તમને એમસીક્યુમાં 50માંથી 50 ગુણ આવશે એવી હું ગેરંટી આપું છું, કેમ કે એ રીતના બુકની તૈયારી કરવામાં આવી છે. બરાબર, તો ફોર્મ્યુલા બુક માટે પણ આ ચેનલ ઉપર તમે જોડાયેલા રહો અને લાસ્ટ સુધી તમે વિડીયોને જોતા રહો એટલે પ્લીઝ અમે જે હેલ્પ કરીએ છીએ એટલીસ્ટ તમે હેલ્પને લેશો તો પણ અમને સારું લાગશે. બરાબર, બીજું છે 1.30 કલાક જેટલો ટાઈમ તમે થિયરીને આપો, બાકીના જે 30 મિનિટ છે એ એમસીક્યુને ફરજિયાત આપવાના છે. આખા દિવસની અંદર તમને જે પણ ટાઈમ અનુકૂળ લાગે એ ટાઈમમાં આ કામ કરી શકો છો. બરાબર, એવું નથી કે તમે આટલા વાગે આ ફિક્સ કરવાનું છે, જે ટાઈમ તમને યોગ્ય લાગે એ ટાઈમે કરો. બરાબર, પણ આટલું તો કરજો જો ટોપ કરવું હોય તો. અને આ તમે 1.30 અવર એક ચેપ્ટરને નથી આપી શકતા તો 30 મિનિટ આપશો તો તમારા માર્ક્સ એ રીતના ડિક્રીઝ થશે. ઇન્ક્રીઝ કરવા તો હજી આનાથી વધારે કરો તો મે બી તમને એવું લાગતું કે હું આટલામાં નહીં કરી શકું, તો મસ્ટ બી ઇન્ક્રીઝ. ઓકે, નાઉ વાત કરીએ કેમિસ્ટ્રીની. તો કેમિસ્ટ્રીમાં પણ 1.30 સૂર જેટલો ટાઈમ નથી આપવાનો કેમિસ્ટ્રીની થિયરીને, તમે ખાલી 1 કલાક જેટલો ટાઈમ આપો, બાકીનો 1 કલાક જેટલો ટાઈમ જે છે આની અંદરથી પેપર સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓલ્ડ પેપરની વાત નથી કરતો, આની એક્સરસાઇઝની વાત કરું છું. આ એક્સરસાઇઝ તમે સોલ્વ કરશો એટલે તમને ખબર પડશે કે એક્સરસાઇઝની અંદર જે વસ્તુ છે એની એ થિયરી. 1 કલાક જેટલો ટાઈમ તમે કેમિસ્ટ્રીની અંદર ઇન્વેસ્ટ કરશો એટલે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ રહેશે નહીં. એટલે 1 કલાક થિયરી વાંચવાની, 1 કલાક એ ચેપ્ટર પૂરું થઈ જાય એની પાછળ થોડીક એક્સરસાઇઝ છે એ જોઈ લેવાની. એટલે એક્સરસાઇઝ જોઈએ ને એટલે બીજો એક ફાયદો થાય કે એક્સરસાઇઝ સાથે સાથે બધી જ જે એની પૂછાવાની ગેરંટેડ શક્યતાઓ છે એ બધી પૂરી થઈ જાય. પ્લસ 30% ધ્યાન રાખજો ભાઈ, 30% અંદરવાળું કંઈ પણ વાંચવાનું નથી. બરાબર, એટલે 30% અંદર એટલે આપણું જે 30% કટ થયો છે એને તો જવા જ દેવાનું છે. બાકી આ જે 1 કલાક એક્સરસાઇઝ સોલ્વ કરવી ફરજિયાત કેમિસ્ટ્રીના સ્ટુડન્ટને રિક્વેસ્ટ કરું છું. જો નહીં કરી હોય તો એમસીક્યુમાં કંઈ જ ખબર નહીં પડે, અહીંયા બોલ પડ્યો બાઉન્સર જ જવાનો છે, કોઈ પણ શોટ લાગવાની કોઈ સંભાવના છે જ નહીં. બરાબર, બીજી વાત છે બાયોલોજીની. તો બાયોલોજીમાં પણ 1 કલાક તમને ફરજિયાત, સોરી આની અંદર થિયરી વધારે છે અને બીજું કંઈ ખાસ છે નહીં. તો 1.30 થિયરી, 1.30 કલાક તમને 1 કલાક ને 30 મિનિટ થિયરી કરવાની છે, બાકીના 30 મિનિટ એક્સરસાઇઝ જ સોલ્વ કરવાની છે. બરાબર,
एक्सरसाइज सॉल्व करवानी छे। जो तमे आनी अंदर एक्सरसाइज सॉल्व करेली हशे तो तमने बायोलॉजी में कोई पण जातनी प्रॉब्लम नहीं पड़े। बायोलॉजी एक एवं पेपर छे जेनी अंदर थी मेक्सिमम एवा क्वेश्चन पूछाय छे जेनी अंदर स्टूडेंट ने खबर नहीं होती, मने आवड़े छे छतां मने खबर नहीं होती। केवो क्वेश्चन पूछाय जेम के एवी वस्तुनुं वर्णन करो जेनी वडे लखी शकाय, એવી વસ્તુનું વર્ણન કરો જેની વડે લખી શકાય, એટલે પેન પૂછી છે પેન, એમ નહીં કે તમને ડાયરેક્ટ પેનનું વર્ણન કરો, એટલે આવા વિટોળી વિટોળીને ક્વેશ્ચન પૂછવાવાળા છે બાયોલોજીવાળા, એટલે આપણે એનાથી થોડું ચેત રહેવાનું અને શાંતિથી પ્રિપેરેશન કરવાની, સમજી સમજીને કે શું કહેવા માગે છે ભાઈબંધો, બરાબર? ઓકે, નાઉ નેક્સ્ટ વોટ ઇઝ મેથ્સની વાત કરીએ તો મેથ્સની અંદર મેક્સિમમ પ્રેક્ટિસ ઉપર જવાનું છે, મેક્સિમમ પ્રેક્ટિસ તમારી થઈ જાય બરાબર, તો એવા ટોપિક્સની ડિસ્કશન કરવાની, એટલે મેક્સિમમ બે કલાક જેવી તો પ્રેક્ટિસ જ કરવાની દાખલા છે અને બધી થિયરિટિકલ પોર્શનની અંદર બહુ નથી હોતો, મેક્સિમમ દાખલા જો છે તો બધા જ એક્ઝામ્પલની એક્સરસાઇઝના એક્ઝામ્પલની પ્રિપેરેશન કરજો, મેક્સિમમ એનસીઆરટી બુકને જ રીડ કરજો, બુકની બહારનું લગભગ કંઈ બનતું નથી, બને તો યોગી અથવા તો સારી એવી રેફરન્સ બુકનો યુઝ કરજો એટલે તમને મેથ્સમાં કોઈ પ્રોબ્લેમ પડે નહીં, પણ અત્યાર સુધી એવું બન્યું છે કે મેથ્સની અંદરથી 100 out of 100 તમને કવર કરવા હોય તો એનસીઆરટી એટલું કમ્ફર્ટ નથી, પણ આપણા ગુજરાત બોર્ડ માટે એનસીઆરટી એટલું જ ઇનફ છે એવું હું માનું છું, બાકી ફિઝિક્સમાં તમે એકલી બુક વાંચીને જશો ને તો તમારા 100 out of 100 આરામથી બની જશે બરાબર, કારણ કે ફિઝિક્સની બધી જ જે વસ્તુઓ છે એ એનસીઆરટીમાં આપેલી છે ને એની એક્સરસાઇઝ અને ચેપ્ટર રીડ કરશો એટલે તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં પડે। બીજી વાત છે ગુજરાતી અને આ બધાને ડેલી 30-30 મિનિટ આપવાના છે, કેટલા મિનિટ? જો તમારું હિન્દી હોય, સંસ્કૃત હોય, કોમ્પ્યુટર હોય, કે 30 મિનિટ તમે આપશો એટલે અહીંયા તમારા 80+ સ્કોર થઈ જશે, રોજ આપશો તો તમારા અરાઉન્ડ 90+ સ્કોર થઈ જશે બરાબર, અને ડેલી આ વસ્તુ કન્ટિન્યુ રાખવાની, 15 મિનિટ આપી શકો તો તમે 70 ઉપર જશો, 20 મિનિટ આપશો તો તમે 75 ઉપર નીકળી જશો, 30 મિનિટ આપશો તમે 90 ઉપર નીકળી જશો। સાયન્સવાળાને ગુજરાતી હિન્દી ના ભાવે યાર। હા ચલો હવે ઇંગ્લિશની વાત કરીએ, ઇંગ્લિશની અંદર પણ ડેલી 30 મિનિટ+ વર્ક કરવાનું છે, 30 મિનિટ+ એનું ગ્રામેટિકલ મેથડ બધી જોઈ લેવાની છે, શું કહેવા માગે છે ભાઈ, કયા ચેપ્ટરમાં શું છે, બધા ચેપ્ટરના નામ યાદ કરી લેવાના, બધા ચેપ્ટરના લેખકોના નામ યાદ કરી લેવાના, દરેક ચેપ્ટરની થિયરી વાંચી લેવાની, કયા ચેપ્ટરની સાલ કયા સાલમાં કોણે આપ્યું, શું હતું, શું નહોતું, આવું બધી વાતો યાદ કરી લેવાની બરાબર, એટલે તમને કશું ના ખબર પડતી હોય ને તો આની અંદર આ જે 30 મિનિટનું વર્ક તમે કરશો ને આને ઇન્વેસ્ટ કહેવાય, ફોર કેટલા માર્ક્સ માટે, 70+ જવા માટે આ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય। ફરી જો તમે કન્ટિન્યુ રાખો તો અને તમારા સારા રાઇટિંગમાં તમે સારી મેથડથી લખી શકો તો તમે અરાઉન્ડ 90ની આજુબાજુ તમે ઇંગ્લિશમાં પણ સ્કોર કરી શકો છો, જો તમારા મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, સારા અક્ષર હોય તો તમે ઇંગ્લિશમાં બેટર માર્ક્સ લઈ શકો છો, અને સારા અક્ષર ના હોય તો બોર્ડના જે શિક્ષકો કોઈ જોતા તમને વિનંતી છે કે અક્ષર જોઈને કોઈના માર્ક્સ ડિસ્કસ ના કરતા, અક્ષર બધાના ખરાબ હોય છે, એ પોતાની મારી પણ પ્રોબ્લેમ છે, મારા અક્ષર નથી સારા હોતા, એના લીધે મારા 2-3 માર્ક્સ માટે ટોપ, મતલબ કે ટોટલ 100માંથી આમ તેમ રહી જવાય છે, મતલબ પૂરા માર્ક્સ નથી આપતા એ લોકો, 90, 92, 93 આવા બધા માર્ક્સ આપે છે, તો પ્લીઝ અક્ષર જોઈને કોઈનું લેવલ ડિસ્કસ અથવા તો લેવલ ડિસાઇડ ના કરતા, અક્ષર સારા હોય છે કે નથી હોતા પણ એ માણસ બહુ જ સારો હોય છે અને એના સારા અક્ષરને લીધે એનું જે લેવલ છે એને ડિસાઇડ ના કરાય બરાબર, એટલે હું પણ એવું ઈચ્છું છું કે કોઈ અક્ષરના લીધે તમારા માર્ક્સ ના કાપે, ઓકે, પણ બંને ત્યાં સુધી સારું અને એને ખબર પડે એ રીતના લખશો તો વાંધો નહીં આવે, તો આ રીતના તમે કામ કરવાનું છે। તમને જોઈ લો અહીંયા 2-2 કલાક બધા માંગે છે, બધા સબ્જેક્ટ 2-2 કલાક માંગે છે અને આપણે આપવાના છે બરાબર, આ 2 થઈને 1 કલાક માંગે છે, બાકી 2 ને 2, 4 ને 2, 6, કારણ કે આ બાયોલોજી અને મેથ્સ આ આપણે એક જ જણાનો હોય છે એટલે અહીંયા ટેન્શનની વાત નથી, 2 ને 2, 4 ને 2, 6 અને 1-7 કલાક રીડિંગ તમને સાયન્સમાં હોય તો અત્યારે ફરજિયાત છે સારા માર્ક્સ લેવા માટે, અને તમે બીજા 3 કલાક રીડિંગ કરવા માગતા હોય તો પ્લીઝ આનું રિવિઝન કરી લેજો, બાકી કંઈ વધું ના કરતા 4 મહિનામાં આટલું થઈ જાય એવું છે બરાબર। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો અને બીજા મિત્રોને જોડાવા કહેજો, અને અમારી જે ફોર્મ્યુલા નામની બુક આવવાની છે આનો વેઇટ જરૂર કરજો, કેમ કે આ ફોર્મ્યુલા બુકમાંથી તમે ફિઝિક્સના બધા જ, હું ફિઝિક્સવાળો છું અત્યારે, ફિઝિક્સમાં હું સ્ટડી કરું છું એટલે ફિઝિક્સ ફેકલ્ટી કહી શકાય મને, કેમ કે અત્યારે આ જે ફિઝિક્સની ફોર્મ્યુલા બુક છે એ મેં રેડી કરી છે અને તમને ફિઝિક્સ ફોર્મ્યુલા બુકની અંદર 14 ચેપ્ટરના ફોર્મ્યુલાઝ અને એવા ફોર્મ્યુલાઝ કે જેની અંદરથી જે MCQ પૂછાય ચેપ્ટર વાઇઝ ફોર્મ્યુલાઝ છે, તો તમે તૈયાર કરશો તો બેઠા તમને MCQ એના અંદરથી પૂછાતા ફોર્મ્યુલાઝ તમને સોલ્વ કરી આપશે બરાબર, તો આટલી તમે પ્રિપરેશન કરશો તો તમને ફાયદો રહેશે, અને જોડાવાનું એટલા માટે કહું છું કેમ કે આવી બધી જે અમે હેલ્પ કરીએ છીએ એ તમને મળે બરાબર, લાભ તમારો છે, અમારો કોઈ ફાયદો નથી, અમે હેલ્પ કરવા માગીએ છીએ, તો પ્લીઝ જોડાવો અને વધુ વિદ્યાર્થીઓને વિડીયો શેર કરો અને
તૈયારી શાંતિથી કરતા રહો. તમને કોઈ પણ મૂંઝવણ હોય, ડાઉટ હોય તો અમને કોલ કરો. તમને એવું લાગતું હોય કે સર અમે ડિપ્રેશનમાં છીએ તો પ્લીઝ કોલ મી, ઓકે? હું તમારું ડિપ્રેશન 2 મિનિટની અંદર કાઢીને બતાવી દઈશ કે ડિપ્રેશન નામની કોઈ વસ્તુ આ દુનિયામાં હોતી જ નથી. આપણે કોઈ વસ્તુને ગંભીરતાપૂર્વક લઈ લઈએ તો એને ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, અને આવી ડિપ્રેશન લેવાય નહીં, આપવાની હોય. ઉલટાનું બાજુવાળાને કહેવાનું કે ભાઈ તું જેટલા લાવે છે ને એનાથી 10 ગણા મારા વધારે આવશે. ડિપ્રેશન નામની કોઈ વસ્તુ છે જ નહીં આ દુનિયામાં, બરાબર? તમે થોડા જેમ બને તેમ પોઝિટિવ રહો અને આટલું શાંતિથી કામ કરો. ભાઈ શાંતિથી નહીં કરો ને આટલું ધીમે ધીમે કરશો તો બી થઈ જશે. અને તમને સબ્જેક્ટમાં કોઈ પણ જાતના સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય ને, હું તો કહું છું આમાંથી કોઈ પણ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય ને તો કંઈ પણ ખૂણામાંથી તમે કોઈ પણ પ્રોબ્લેમ મને પૂછો તો હું તમને જવાબ આપીશ, કેમ કે આ કોઈ મોટી વાત નથી. તમે ધાડ નથી મારતા આની અંદર, બરાબર? આનાથી પણ હાર્ડ સબ્જેક્ટ આગળ આવશે. આ તો ખાલી તમને એક પ્રેક્ટિસ મેચ બતાવે છે, ટેસ્ટ મેચ છે. આગળ તમને વન ડેની પ્રેક્ટિસ કરવાની છે. તો તમે અત્યારે રણજી ટ્રોફી રમી રહ્યા છો, તમને અત્યારે આગળ જઈને આઈપીએલ રમવાની છે અને પછી ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થવાનું છે, ઓકે? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ.